આગળનો પ્રશ્ન જે છે એ મની બિલ સંબંધિત છે મની બિલ તો આ પણ એક્ઝામિનરનો ફેવરિટ ટોપિક છે મની બિલ ઉપરથી વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે મની બિલ અને ફાઇનાન્સ બિલની વચ્ચેનો તફાવત જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ ફાઇનાન્સ બિલ પણ પાછા બે પ્રકારના હોય ફાઇનાન્સ બિલ વન અને ફાઇનાન્સ બિલ ટુ મની બિલ વિશે અત્યારે આપણે વાત કરીએ મની બિલ વિશે ચાર વિધાન આપેલા છે પહેલું એવું કહે છે કે અનુચ્છેદ એકસો નવ અંતર્ગત મની બિલના સંબંધિત સ્પેશિયલ પ્રોસિજર ખાસ પ્રક્રિયા જે છે એ આપેલી છે ઘણા બધા વ્યક્તિઓને આ વિધાન જે છે ખોટું લાગશે પરંતુ આ વિધાન સાચું છે ઘણા બધા લોકો કારણ કે એમને એવું લાગતું હશે કે મની બિલ વિશે તો એકસો દસમાં કીધેલું છે તો કે હા બરાબર બિલકુલ સાચી વાત છે એકસો દસની અંદર મની બિલની વ્યાખ્યા ડેફિનેશન આપવામાં આવેલી છે એની વ્યાખ્યા પણ જ્યારે એકસો નવની અંદર જે છે એ મની બિલ સંબંધિત જે સ્પેશિયલ પ્રોસિજર ખાસ પ્રકારની પ્રક પ્રક્રિયા જે છે એ આપવામાં આવેલી છે તો પહેલું વિધાન સાચું છે કારણ કે આ એમ જ કહે છે કે એકસો નવની અંદર મની બિલ સંબંધિત સ્પેશિયલ પ્રોસીજર આપવામાં આવે છે તો એ વિધાન સાચું છે બીજું એવું કહે છે કે મની બિલ જે છે એ કાઉન્સિલ ઓફ સ્ટેટ એટલે કે રાજ્યસભાની અંદર જે છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ શકતું નથી બરાબર બિલકુલ સાચી વાત છે કારણ કે મની બિલ જે છે મની બિલ એ માત્ર અને માત્ર લોકસભામાં તે ઇન્ટ્રોડ્યુસ થઈ શકે છે પહેલાં પહેલાં એને લોકસભામાં જ ઇન્ટ્રોડ્યુસ કરવું પડે છે બરાબર તો પહેલું અને બીજું બંને સાચા છે ત્રીજું જોઈએ રાજ્યસભા કેન આઈધર અપ્રુવ ધ બિલ ઓર સજેસ્ટ ચેન્જીસ બટ કેન નોટ રિજેક્ટ ઇટ રાજ્યસભા જે છે એ આ બિલને અપ્રુવ કરી શકે છે એટલે કે મંજૂર કરી શકે છે અથવા એની અંદર સુધારા સૂચવી શકે છે પરંતુ તેને રિજેક્ટ કરી શકતી નથી તો ત્રીજું વિધાન જે છે એ પણ સાચું છે તમને એવું લાગશે કે રાજ્યસભા જે છે એની અંદર આ જે સુધારા જે છે એ સૂચવી શકે છે તો હા રાજ્યસભા જે છે એની અંદર સુધારા સૂચવી શકે છે પરંતુ આ સુધારા લોકસભાએ માનવાના કે નહીં માનવાના એ લોકસભા ઉપર છે લોકસભાને સારું લાગે તો માની લે અને ન હારું લાગે તો ન માને પરંતુ એ લોકસભા માટે મેન્ડેટરી ફરજિયાત નથી એને નો સારું લાગે તો નો પણ માને તો ત્રીજું વિધાન પણ સાચું છે ઇન શોર્ટ વાત કરીએ ને તો મની બિલ અંતર્ગત રાજ્યસભાને એટલા કોઈ ખાસ પાવર મળેલા નથી મની બિલ અંતર્ગત રાજ્યસભા ખાસમાં ખાસ શું કામ કરી શકે મની બિલને રાજ્યસભા વધુ વધુ ચૌદ દિવસ સુધી રોકી લે માની લો કે મની બિલ જે છે એ રાજ્યસભા પાસે ગયું અને રાજ્યસભા કાંઈ નથી કરતી એની ઉપર કોઈ વિચાર જ ન કરતી તો ચૌદ દિવસ પછી ઓટોમેટિક એ પાસ થઈ ગયું એવું માની લેવામાં આવશે તો આ ચૌદ દિવસવાળો પ્રશ્ન જે છે એ પણ પૂછી પૂછાય પૂછાઈ જશે તો પહેલાં ત્રણ જે છે એ તો ત્રણેય સાચા થઈ ગયા હવે ચોથું કહીએ કે મની બિલની અંદર જે સુધારા કરવામાં આવે છે રાજ્યસભા દ્વારા જે સુધારા કરવામાં આવે છે એ લોકસભાએ એક્સેપ્ટ કરવા પડશે ફરજિયાત માનવા પડશે તો એ તો મેં તમને પહેલાં જ ના પાડતી દીધી કે મની બિલની અંદર રાજ્યસભા દ્વારા જે કોઈ પણ સુધારા કરવામાં આવે છે એ લોકસભાએ માનવા જરૂરી નથી તો ચોથું શું પડશે ખોટું પડશે અને એક બે ત્રણ એ સાચા પડશે